જેતપુરમાં મહિલા કોંગ્રેસ દ્વારા જેતપુર નગરપાલિકા વિરુદ્ધ એક રેલી કાઢવામાં આવી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેતપુર નગરપાલિકા અને ભાજપના નામના સાજ્યા લીધા હતા. મહિલા કોંગ્રેસ આરોપ લગાવ્યો હતો કે જેતપુર નગરપાલિકાનું સંચાલન પાલિકાના પ્રમુખના પતિ દેખા દ્વારા જે વિકાસના કામો ચલાવવામાં આવે છે તે દરેક કામમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે, જેને પગલે જે કામો જે જગ્યાએ થવા જોઈએ તે જગ્યાની જરૂરિયાત નથી તે જગ્યાએ કામો થાય છે, ત્યારે પ્રમુખ પોતાના વિસ્તારમાં જે કામો કરતા હોવાનો આક્ષેપ લગાવેલ હતો અને આ દરેક કામોમાં મોટા ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે, ત્યારે આ બધા આક્ષેપો સાથે જેતપુર મહિલા કોંગ્રેસ દ્વારા જેતપુર શહેરમાં એક રેલી કાઢવામાં આવી હતી અને આ રેલી શહેરમાં ભરમાં ફરી હતી અને નગરપાલિકા હાય હાયના લગાવેલ હતા. રેલી બાદ નગરપાલિકા ઉપર હલ્લાબોલ કરવામાં આવ્યું હતું અને ચીફ ઓફિસરને એક આવેદન હતું જેમાં જેતપુરના પ્રસાદ અને અવિકસિત વિસ્તારોમાં વિકાસના કામો કરવામાં આવે અને સાથે ચીમકી પણ આપેલ હતી કે જો તેવી માંગણી નહીં સ્વીકારાય તો ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરશે. સુરેશ બાલ્યા, જડિયા ટીવી, જેતપુર. અમારી માંગણી હતી રોડ રસ્તા કચરા સાફ કરે સફાઈ કરે ઘેર ઘેર જો તો કચરાના ગંદ અને ભૂગર્ભ ગટર નું પાણી ઘરની અંદર નીકળે છે ક્યાંય ગટરની સુવિધા નથી ચોખ્ખું પીવાનું પાણી નથી અને બે વર્ષ ત્યાં રોડ બોર્ડની અંદર મંજૂર થઈ ગયેલા છે પણ સત્તાધારીઓ પોતાની અંદર કારખાનાની પાછળ તમે જોતાના ખેતરોમાં બધે ખેતરો વાપરી નાખી ગરીબ વિસ્તારની અંદર ક્યાંય રોડ નથી અને જે જગ્યાએ પાકા રોડ નથી સ્લમ વિસ્તારની અંદર એ મેં આવેદન પત્રમાં લખ્યા છે અને અમારી બધી એવી માંગ છે કે 8 દિવસની અંદર નહીં પૂરી થાય તો આજે મહિલાઓ અમે ઉપવાસ કરીએ.